આજની આપણી વાર્તા છે નકલમાં અક્કલ ના હોય। ઘણા વર્ષો પહેલાની વાત છે, એક ફેરિયો ટોપીનો વેપાર કરતો હતો। તે ગામે ગામ ફરી લોકોને કહેતો, રંગબેરંગી ટોપી લઈ લો। એની રંગીન ટોપી લોકોને ગમતી હતી, લોકો તે ખરીદી લેતા હતા ને પહેરી ખુશ થતા હતા। એક દિવસ ટોપીનું પોટલું લઈ ખૂબ ચાલી તે થાકી ગયો હતો। રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું। તેને થયું કે લાવ બે ઘડી આરામ કરું। ઝાડની છાયામાં તે પગ લંબાવી સૂતો। ઝાડ નીચે સરસ ઠંડો પવન આવતો હતો। થોડી વારમાં તો તે ઘસઘસાટ ઊંઘી ગયો। એ ઝાડ ઉપર વાંદરા રહેતા હતા। વાંદરાઓએ રંગબેરંગી ટોપીનું પોટલું જોયું ને નીચે ઉતરી આવ્યા। એક અટકચાળા વાંદરાને તોફાન સૂઝ્યું। તેણે ટોપીઓનું પોટલું છોડી નાખ્યું અને એક ટોપી કાઢી પહેરી લીધી। એનું જોઈને બાકીના બધા વાંદરાઓએ પણ ટોપીઓ લઈને પહેરી લીધી। કોઈએ એક રંગની ટોપી પહેરી તો બીજાએ બીજા રંગની ટોપી માથે ચડાવી। થોડી વારે ફેરિયો જાગ્યો। એણે જોયું તો પોટલું ખાલી ને ટોપીઓ ગુમ। આજુબાજુ બધે જોયું તો ક્યાંય ટોપીઓ ન દેખાઈ। પછી ઉપર નજર કરી તો દેખાયું કે ઝાડ ઉપર ઘણા બધા વાંદરાઓ ટોપી પહેરી કુદાકૂદ કરતા હતા। થોડો વખત તો તે વિચારમાં પડી ગયો કે હવે કરવું શું। વિચાર કરતા કરતા ફેરિયાને એક યુક્તિ જડી ગઈ। તે જાણતો હતો કે વાંદરા નકલખોર હોય છે। તેણે પોતાના ખિસ્સામાંથી ટોપી કાઢી અને વાંદરાઓની તરફ જોરથી દૂર ફેંકી। વાંદરાઓએ આ જોયું અને તેઓએ પણ ફેરિયાની નકલ કરી। ફેરિયાની જેમ જ દરેક વાંદરાએ પોતાના માથેથી ટોપી ઉતારી ફેરિયા તરફ ફેંકી। બધી ટોપીઓ ટપોટપ નીચે આવી ગઈ। ફેરિયાએ બધી ટોપી વીણી લીધી અને તે પોટલામાં બાંધી ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયો। નકલ કામ બગાડે પણ અક્કલ કામ સુધારે તે આનું નામ। તો જોઈને મિત્રો, ક્યારે પણ કોઈની નકલ કરવી ના જોઈએ, કેમ કે નકલમાં અક્કલ ના હોય। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ। જો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।